हेलो विद्यार्थी मित्रों, धोरण सात विषय गणित अगौना पीरियड में आपेलू होमवर्क स्वापोथी प्रमाण प्रश्न नंबर तेर चलो एनु सॉल्यूशन करशु। पहला आपणे चलो स्वापोथी में दाखलो तेरमो मापेल 0.3 गुणिया 0.2। जो आप सी डब्ल्यू में आ रीते करेल 3 × 2 ने 6 जवाब आए एने पछी आ रकम मूकी अने पॉइंट पछी एक अने पॉइंट पछी एक एटले बे स्थळ गणीने आपणे पॉइंट मूकी दीधा। हवे एक बीजी रीत जे साव सहेली छे एना जेवी ज तमने बताऊं तो 0.3 એટલે પોઈન્ટ પછી 3 એટલે 1/6 એટલે 3/10 × 2/10। ચાલ અંશનો ગુણાકાર કરશું 3 × 2 6 10 × 10 100। હવે છેદમાં 100 છે એટલે બે સ્થળ કાપવાના રહેશે એટલે 6/6 મૂકી દેવાના અને 1 અને 2 એમ બે સ્થળ કાપીને દાખલા ગણવાના। સી ડબલ્યુમાં આવી રીત છે, સ્વાપોથીમાં આવી એક કરાવી, તમને બેમાંથી જે રીત ફાવે એ તમે કરી શકો। ચાલો હવે સોલ્યુશન જોઈ લેશું। તો અહીંયા તમે 7/10 4/10 એટલે 7 × 6 = 28/100 28/100 એટલે 28 લખી દેવાના અને બે સ્થળ કાપી લેવાના 1 અને 2। ચાલો બીજું 1.3 × 1.2 એટલે 13/10 × 12/10। જો આમાં અમે આવી રીતે કરીએ છીએ તમે સી ડબલ્યુની રીત પ્રમાણે પણ દાખલા ગણી શકો છો, તમે ખાસ જવાબ સાથે જ મતલબ એટલે 156/100 1.56। ચોથો 23/100 × 3/10 23 × 69/100 × 10 એટલે 1000। અહીં 3 મિનિટના 3 સ્થળ કાપવાના, 69 લખી લેવાનું, 1, 2 અને ત્રીજું નથી એટલે શૂન્ય મૂકી અને પછી આપણે ટપકો કરવાનો। ચાલો દાખલો 5મો 0.15 × 0.9 0.15 એટલે 2 સ્થળ એટલે 2 મિનિટાવાળા 100 એટલે 15/100 × 9/10 15 × 9 = 135/100 × 10 એટલે 1000। હવે 135 લખી દેવાના અને 1, 2 અને 3 સ્થળ કાપી લેવાના 1, 2 અને 3। સમજ પડી ગઈ હશે, આ રીત પણ સહેલી છે। ચાલો 2.5 × 0.07 બરાબર 25/10 × 7/100 બરાબર 175/1000 એટલે 0.175। 7 2.2 × 0.12 ચાલો અહીંયા પણ આવી રીતે 22/10 × 12/100 સો કેમ મૂક્યા તો પોઈન્ટ પછી 1 અને 2 છે માટે ચાલો 22 × 12 નો ગુણાકાર 264। હવે 100 અને 10 નો ગુણાકાર 1000 એટલે 264/1000 સીધા 264 લખી દેવાના 1, 2, 3 એટલે 1, 2, 3 સ્થળ કાપીને ટપકું મૂકી દેશું એટલે દશાંશ ચિહ્ન આપણી આવી રીતે મૂકી દેવાના। ચાલો 8મું 3.9 × 0.17 એટલે 39/10 × 17/100 ચાલો 39 અને 17 નો ગુણાકાર 663/1000 663 લખી દેશું 1000 અને 3 મિંદા એટલે 3 સ્થળ 1, 2 અને 3 ચાલો 3 સ્થળ કાપીને આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈશું। ચાલો અહીં આપણો સ્વાપોથીનો પ્રશ્ન 13 જે સોલ્યુશન તમને કરવાનું કહ્યું હતું મેં હોમવર્કનું એ આપણું અહીં થઈ ગયું છે। હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં ચેપ્ટર 2 નું સ્વાધ્યાય 2.7 શીખવાનું છે।